ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. સવારના વાગી ગયા છે 10:30 ને એની સાથે આપણું વ્લોગ સ્ટાર્ટ કરવી છે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા તમને એક વાત કહી દઉં કે આપણે થોડુંક કેમેરાનું સેટિંગ ચેન્જ કર્યું છે. તો આજનો જે વિડીયો આવે અને અગાઉના વિડીયો જોતા હતા એમાંથી તમને કઈ ક્લિયરિટી બેસ્ટ લાગે છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે કે આનું આ જે પહેલાં સેટિંગ હતું એ રહેવા દઉં કે આ નવું સેટિંગ મેં કર્યું છે એ તમને સારું જોવામાં લાગે છે. તો ફટાફટ જઈને કોમેન્ટ કરી નાખજો. તો ચાલો એની સાથે આપણે સવારમાં પહેલાં ન્યૂઝમાં હું આવ્યું છે ને એ જોઈ લઈ. તો જો આ બાજુ રોહિત ન્યૂઝ વાસવા બેસી ગયો છે. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આજના ન્યૂઝમાં? આજના ન્યૂઝમાં તો કાંઈ એવું બધું ખાસ નથી. કાલ આઈપીએલ ચાલુ થઈ ગઈ છે. તો ચેન્નઈ ને કાલ બેંગ્લોરની મેચ હતી, એમાં ચેન્નઈ જીતી ગયું. તો તમે જે વિડીયો જોતો એ કોમેન્ટ કરો તમારી ફેવરિટ ટીમ કઈ છે. તારી કઈ છે? આપણી ફેવરિટ ટીમ ચેન્નઈ. ચેન્નઈ છે ને? આપણી આઈપીએલ માં એક કોઈ ફેવરિટ ટીમ જ નથી. આપણે ક્યારેક જોતા હોય તો બહુ રસાકસી વાળું હોય તો જોઈ નાખવી, બાકી આપણી કોઈ ફેવરિટ ટીમ નથી. રોહિતભાઈ ની ચેન્નઈ છે, તમારી કઈ છે એ કોમેન્ટ કરજો. અને હું અમેરિકામાં એપલ સામે કેસ જોશે હવે એના હિસાબે છું. આખું વાંચો તો ખબર પડે. તો ચાલો હવે બીજી શું ન્યૂઝ છે અત્યારે હાલમાં છે ને, બધા છોકરાઓ ઓલી ઓનલાઈન ગેમો રમે, ક્રિકેટ નું લૂડો ને તીન પત્તી ને આ તેન, બીજા જે રમતા હોય ને બધાની ધરપકડ કરે છે, એટલે એ રમતા હોય બધા બંધ કરી દેજો, એ કઈ સારું નથી. સટ્ટો જ કહેવાય એક પ્રકારનો. ફ્રી હોય તોય લૂડો તો પેલા મફત. લૂડો નહીં, સોરી, ઓલી પૈસા વાળી ગેમ રમે ને આ જે ટાઈગર ડેગન ને બધું જે છે એ બધી. અને બીજું બાકી તો તમે ક્રિકેટ ટીમ વિશે તો કોમેન્ટ કરી જ જો કે તમારી ક્રિકેટ ટીમ કઈ ફેવરિટ છે. અને સવારનો નાસ્તો આપણો બાકી છે. તો ચાલો હવે કાલે જયારે મમ્મી ખીજાણા હતા કે હવે બધાને હેલ્ધી ખાવાનું છે, બહુ ઓલું ખાવાનું નથી. જો આ બાજુ આપણું તરબૂચ થઈ ગયું છે રેડી અને આ બાજુ આપણો થોડોક પ્રોટીન શેક રેડી થઈ ગયો છે. તો આપણે શેક પીવું અને તરબૂચ ખાવું. અને જો આ બાજુ અત્યારે હવે કામમાં ભાગદોડ ચાલી રહી છે. તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ ગાડી ફાસ્ટ છે આજ? કઈ ફાસ્ટ નથી. તો શું કામ છે આજ? કઈ નથી. તો જો આ લોકોને અત્યારે હરખું કરવા દઈને પછી વાત કરીશું. ને આ બાજુ પાછું મમ્મીએ ઓસીકું નું કવર ભરતકામ હાથમાં લઈ લીધું છે. કેમ મમ્મી, આજ નવરા થઈ ગયા એટલે ભરતકામ લઈ લીધું? તો જો ભરતકામ માં હજી એક ઓછી કોઈ તૈયાર નથી થયું હે ને. તો એક ઓછી કોઈ હમણાં બીજું બધું કામ કરતા હતા ને, બધા મસાલા પડ્યા ને બધું એટલે એક ઓછી કોઈ તૈયાર થઈ ગયું નથી. તો ચાલો પેલા તો આપણે નાસ્તો કરી. નાસ્તો તો થઈ ગયો છે, હવે જોઈ છી બપોરની રસોઈમાં આજે શું બનાવવાનું છે. અને અત્યારે થોડું ઘણું મારે કામ છે એટલે કામ માટે હું બહાર જાઉં છું. તો મળીશ જયારે બપોરે આવીશ ને ત્યારે જોશું કે આપણે બપોરના જમવામાં શું બનાવ્યા છે. બપોરના 12:30 ને આપણે લોકો ઘરે આવી ગયા છીએ ને આ બાજુ બપોરનું જમવાનું ચાલુ થઈ ગયું છે. તો અહીંયા અડધું ઘણું ખરું તો બની ગયું છે. તો સોનલને પૂછ્યું કે હું આજે બનાવ્યું છે બપોરના જમવામાં. આપણી આટું બટેકાનું શાક નથી બનાવ્યું, આપણી આટું ભીંડાનું શાક બનાવ્યું છે. પણ આપણે ઈ કલર લઈને આવ્યા છીએ, એનથી રમવાનું નથી, એનથી દોરીને બધું બનાવવાનું છે. અને જો ડોમ્સ ના કલર લાવ્યા હતા, આ કલર આપણે તો ક્યારે યુઝ નથી કર્યા, કારણ કે અમે ભણતા પોકેટ આવતા, મીણિયા પોકેટ આવતા, હવે ડબ્બીમાં મીણિયા કલર આવવા મળ્યા છે. એટલે હાસવામાં એ સારું પડે, ભાંગે નહીં. અને આમાં એવું છે કે આ 100 રૂપિયાનું આવે ને આમાં જો બધી બાજુ જે જે કલર અંદર હોય ને એ દોરેલા હોય. અને આમાં શેડ 16 શેડ આવે, વધારે શેડ આવે, આનથી નાની આવે એમાં 12 શેડ આવે. એટલે આપણે છે ને 16 શેડ વાળું લેતા આવું, ભલે ગમે એમ બાપરે ગમે શેડ પૂરી કલર કરીએ. કે એને તારું શું કેવું? પેન્ટિંગ કરવું હોય, બીજું કાંક દોરવું હોય તો કાયમ આવે ને.
ભાખરી ની અંદર વહી જાય, લાઈ તો જોવા દેતો, મેં કાઢીને તો નું જોયા, અરે કાઢીને જોવા તા કેવા છે, એવું છે, તો જો મીણિયા કલર બ્યુટીફુલ રેમ્બો કલર. તો ભાઈ હવે તો આપણે લોકોને તો બહુ ઓછા વાપરવાના હોય, ઇરેઝર એ બહુ મસ્ત છે. જોવો કોણ કોણ લોકો ડ્રૂમ્સ આ ડોમ્સના કલર લઈને ઘરે આવ્યું છે કોમેન્ટ કરજો. અમે તો પહેલી વાર હજી લઈને આવ્યા છીએ, તો ચાલો હવે આને મૂકી દઈને આ લોકોને બપોરનું જમવાનું બનાવવા દઈ, અને આપણે થોડીક વાર વિડીયોને એડિટિંગ ને એવું બધું કરવી જાય, જમવાનું બની જાય. આમાં થઈ ગયા છે બપોરના એક, અને બપોરના જમવામાં આવી ગયા છે. જમવામાં રોટલી આવી ગઈ છે, આ બાજુ સલાડ છે, અને બટેકાનું શાક અને ભીંડાનું શાક છે, અને બધા લોકો જમવા બેસી ગયા છે. ચાલો જમવા, સાંજના 5 ને ઓફિસેથી આવી ગયા છીએ ઘરે, અને ચાલો હવે આપણે નાસ્તો હું કરીશું જોઉં, કારણ કે કાલે ચા નહોતી બની, આજે ચા જ બની. તો જો આપણી માટે તરબૂચ પડ્યું છે, આપણે તરબૂચ ખાવું, અને બીજું સોનલ અત્યારે ભેળ બનાવે છે તો ભેળ ખાઈ લેવું. તો ચા આજ નહીં બને એવું લાગે છે, અને ચા નથી બનાવવાની ને, આજ ફાફડી અમે લાવતા ભૂલી ગયા છીએ, એટલે આજ ચા નહીં બને. તો ચાલો ભેળ ખાઈ લઈને બીજું. આજ છે 23 માર્ચ, તો રોહિતભાઈને પૂછવી કે આ 23 માર્ચના દિવસે હું હતું, તમને લોકોને ખબર છે કે નહીં? કોઈને મને એવું લાગે છે કે ખબર તો નહીં જ હોય, કારણ કે બધાને હોળીનું યાદ રહે છે, વાર તહેવારનું, પણ આ 23 માર્ચે હું હતું ને યાદ નહીં. રોહિતભાઈને પૂછવી હું હતું 23 માર્ચે આજ. બલિદાન આપી દીધું હતું, અને એ લોકોને ફાંસી આપવામાં આવી હતી, તો આજ એ દિવસ છે. તો એ દિવસો પણ ઘણા લોકો ઉજવે છે. અમે હમણાં હજી આવતા હતા ને રસ્તામાંથી, ત્યારે ક્યાંક અત્યારે ઉજવવા એની ઉજવણી કરતા હતા, જે લોકો ચેરિટેબલ ટ્રસ્ટ આપતા હોય એના નામે એ બધા લોકો ઉજવણી કરતા હતા. અને બીજું હું સોનલ કોરોના નું કે છું, આજ કોરોના છે એમ, આજ આજ આવ્યો હતો, તો અને હું બપોર વસાળા સુઈ ગયા હતા કે જાગતી હતી, સુઈ ગયા. તો ચાલો હવે ભેળ બની જાય, એટલે ભેળ ખાઈ. જો આપણી ભેળ રેડી થઈ ગઈ છે મસ્ત, જોવો આ બાજુ, અને આ બાજુ તો આ લોકોને એટલું રહેવાતું નથી, તો ખાવાનું ચાલુ કરી દીધું ઘડીક, હા ચાલુ છે ને, એટલે શું થાય હવાઈ જાય. જો આ બાજુ આપણી ભેળ થઈ છે, ને આ બાજુ જો આ ભાઈ હુતા હુતા ખાઈ છે, કોમેન્ટ કરજો હુતા હુતા ખવાય કે ન ખવાય. હરખો બેઈદા ભાઈ, સુતા સુતા ન ખવાય, ખવાય હુતા હુતા, હા મારે હું કેવું એમ, તમે કહી શકો પણ હું તો ન કહી શકું એને. તો જો ભાઈને આપણે કીધું ને એટલે તરત ઊભા થઈ ગયા, ને પાછળ ટીવીમાં જવું આપણો વ્લોગ આવે છે, અને આ રીતે ભેળ ખાતા ખાતા તમે ઘરે જો ભેળ ખાતા તો આપણો વ્લોગ જોઈ લેવાનો, ભેળ ખાવાની મજા આવશે ને વ્લોગ જોવાની મજા આવશે. ચાલો આ લોકો કર આપણી વાટે રહેવા નહીં દે, જો અમે ભેળમાં રહેવું ને, અને મને એવું લાગે અને તીખી લાગી લાગે, તીખી લાગી છે કેમ, એટલી બધી ચટણી વધારે નાખી દીધી છે, હા તીખી છે, રોહિતને તો નથી લાગતી, સોનલને લાગે છે. તો ચાલો હવે આમાં જો ભેળમાં કેરી હોત નાખી દીધી છે, ઉનાળો આવ્યો ને એટલે કેરી ભેળમાં આવવા મળી છે, ને હવે આપણે કેરી આવશે ને એટલે કેરીનો રસ જ ખાવાનો રહે. કેરીને કેટલી વાર છે હજી એમ લારીમાં આવવા મળી, આમ દાબાની કેરી હજી નહીં થવું, 1 મહિનાની વાર છે. તો ચાલો ફટાફટ તમે બધા લોકોને ભેળ ખાવી, તો તમે બધા પણ આવી જાઓ. માર્કેટથી આવી ગયા છે, શાક લઈને આવ્યા છે, તો જોઈ લઈ શાકમાં ટમેટા હું લઈને આવ્યા છો મમ્મી, આ પડ્યું હોય તો આ બાજુ દાડમ, આ બાજુ ટમેટા અને કોબી, દૂધી, ગાજર, ધાણા અને ગુવાર અને બનાના અને બટેકા. તો કાલે હોળી છે, તો કાલે શું બનાવવાનું હોય, પૂરી બનાવવાની હોય, તો આપણે બનાવવાની છે પૂરી કે નહીં? તો કાલે હોળી છે, તો હોળી માટે આપણે પૂરી બનાવીશું, અને ધૂળેટીના દિવસે તો તમને ખબર જ છે, જે લોકોને ખબર હોય કોમેન્ટ કરજો, બાકી તમને ધૂળેટીના દિવસે ખબર પડી જાય કે મેં શું બનાવવાના છીએ. અને મમ્મી શું બનાવવાના છે? અરે આપણે લાવ્યા છે, પડ્યું છે, એ નથી ખાવાનું. હા તો પછી કાલ પૂરી કરી તો પછી રસ ન્યારે પછી ખાવ રોટલી.
રસારા આવી છે તો જોઈશી હવે કાલે હું બનાવીશી. તો જો આ બધું માર્કેટમાંથી શાક લઈને આવી ગયા છે ને, હવે સાંજના જમવામાં શું બનાવશે ને આપણે? જો વાગી ગયા છે 8 અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે, તો જમવામાં અત્યારે રોટલો છે, ભાખરી છે અને તુરિયાનું શાક છે. તો મમ્મી જો તુરિયાનું શાક સોળીને ખાય છે અને પપ્પાએ તુરિયાનું શાક લીધું છે અને રોહિતે તે મજા આવે. દૂધી તમને ખવરાવે છે, અમારે ઉપર ત્રાહી મમ થઈ ગયા છે, કારણ કે આ બધા શાહ વાળા હતા ને બધા અત્યારે થોડુંક થોડુંક ખાવા મળે એટલું એટલું. મમ્મી તમારે જે ખાવું બનાવ્યું કાંદાનું શાક ગ્રેવી વાળું હોય તો ભાવે, રીંગણાનું શાક ગ્રેવી વાળું હોય તો ભાવે, અને શું કેવાય રીંગણા બટેકાનું ગ્રેવી વાળું શાક હોય તો હાલે, અડદની દાળ હોય તો એવું હાલે, પણ તુરિયા પાત્રા ગલકા સુરત માં નથી હાલતા, ગામડે જઈને તો આ પાછા બધા બહુ ખાય છે. અને ગામડે કેમ મીઠું? અરે ખાય છે પણ એટલું બધું ન ભાવે, ગામડે તો બહુ મીઠું લાગે હે ને. હા જો એટલે જો આપણે ખાલી દૂધ ને રોટલો ખાઈ છીએ અને આ બાજુ શું ખાવાનું છે? ગલકાનું શાક. તમારે કોઈ દી કઈ પૂછવા પણ જ નહીં, રાતે હું ખાવાનું બનાવું નહીં. અમારે બપોરે ખાવાનું સારું જોઈ, સાંજે જે ખાવાનું હોય ને અમારે હાલે, એટલે આપડે ખાલી દૂધ ને રોટલો જ ખાઈ છીએ. સાંજે થોડું ઘણું કારક શાક ખાવું હોય તો ખાઈ લઈ છીએ. તો ચાલો એની સાથે આજનો વિડીયો બહુ નાનો હશે પણ એને કરી દઈ છીએ. કે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું 8 વાગે એક નવા વિડીયો સાથે. અને હા, ઓલી વખતે મેં આવા ટાણે કદાચ માથેરણ ગયા હતા, તો એ વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો, બહુ જૂનો હશે ને એવું લાગશે તો અહીંયા સ્ક્રીન ઉપર મૂકી દે. તો ન જોયો હોય તો જોઈ આવજો. ઓલી વખતે ગયા હતા ને આપણે માથેરણ આવા ટાણે, હે ને? તો ચાલો મળીએ કાલે, બાય.